વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી સૂર્ય મીન રાશિનો અને ચંદ્ર મિથુન રાશિનો છે સૂર્યોદય સવારે ચાલીસ કલાકનો સૂર્યોદય સવારે સાંજે છ ને ઓગણપચાસ કલાક નો છે ચંદ્રોદય વાત કરીએ તો બાર ને નો ચંદ્રોદય અને ચંદ્રાસ બે ને પંદર નો જોવાઈ રહ્યો છે બુધવાર હોવાથી કાલે કોઈ અભિજિત મૂર્ત નહીં હોય કાલનો બુધવારનો દિવસ છે બુધવારે કોઈ અભિજીત મૂર્ત નથી પણ રાહુકાળ ચોક્કસથી થી હોય છે અને રાહુકાળમાં ખાસ કરીને કોઈ સારા કામ નથી થતા જે બપોરે બાર ચુમ્માલીસ થી બે સોળ નો રાહુકાળ ચાલી રહ્યો છે તેનું ખાસ પ્રકારનું ધ્યાન આપવામાં આવશે આ પ્રકારના જયારે રાહુકાળ ચાલતા હોય વિશિષ્ટ કહેવાય છે કે નક્ષત્ર હોય ત્યારે કોઈ શુભ કાર્ય ના થાય તો કાલે પણ ખાસ ધ્યાન રાખવાનું આ સમયમાં કોઈ પણ સારા કાર્ય લાંબી મુસાફરી ના થાય જી બેન

પૂર્ણ થાય છે આઠમ ના દિવસે ચોક્કસોગડ આવશે પછી અમૃત ચોગડ્યું જે આવશે જે આઠ દસ થી નવ નું છે ત્રીજું શુભ ચોગડ્યું અગિયાર થી બાર પિસ્તાલીસ નું રહેશે ચોથું લાભ ચોગડ્યું છે જે પાંચ સત્તર થી છ સુડતાલીસ નું છે આ થયા સારા અને શુભ ચોગડિયા વાત રાત્રિના ચોગડાની વાત કરું તો શુભ ચોગડ્યું રહેશે જે આઠ સત્તર થી નવ સુડતાલીસ કલાકનું છે અમૃત ચોગડ્યું નવ સુડતાલીસ થી અગિયાર પંદર કલાકનું છે નવ સુડતાલીસ થી અગિયાર પંદર રાત્રિનું ચોગડ્યું છે જે તે કામ કરવા છે તે કામ આ સારા ચોગડિયામાં કરો તો મન ફળ થાય ધારેલા કામમાં સફળતા મળે ને ધારેલા કરતાં ટૂંકા સમયમાં કાર્ય પૂર્ણ થાય છે સારા ચોગડિયા શુભ ચોગડિયા જોવાની પાછળનું કારણ એક જ છે કે જે તે કામ કરો છો તે તમારું કામ સફળ થાય છે અને

સૂર્ય શનિ જોડે હોય કાતો શનિ કેતુતિ હોય તો આગળ પહેલા જે કુળમાં તમે જન્મ લીધો છે અને આગળ પહેલા કુળમાં કોઈનું આકસ્મિક મોત થયું હોય કોઈ નાની ઉંમરમાં કહેવાય છે કે ભાઈ જતું રહ્યું હોય કાતો પછી તમારા ઘણા ખરા કહેવાય છે કે ભાઈ

સાથે સાથે શનિ કેતુની પૂજા ઉપાસનાથી પણ પિતૃ દોષ થાય છે દરરોજ જે સંધ્યાકાળે શનિ મહારાજને આ ચetr મહિનામાં તમે કહેવાય છે તેલ ચડાવો કેતુની ઉપાસના એટલે કે गायत्री મંત્રનો જાપ કરો તો પણ પિતૃ દોષ દૂર થાય છે શનિ કેતુનો પિતૃ દોષ હોય તો માણસને કહેવાય છે કે ભાઈ ડરાવના સપના આવતા હોય છે ઊંઘમાંથી જપકી જાય છે કોઈ પણ કારણ વગર કહેવાય છે કે એમને ગભરાટ મહેસૂસ થતી હોય છે અમુક વસ્તુઓનો આભાસ થતો હોય છે આ શનિ કેતુનો દોષ કરાવે છે ચિત્રોનો આભાસ કરાવે છે તો ધ્યાન રાખવાનું ખાસ કરીને ચૈત્ર મહિનામાં થોડું વધારે થાય ચૈત્ર મહિનો અને કાર્તક મહિનો જ્યારે પણ કુંડળીમાં શનિ કેતુ હોય સૂર્ય શનિ હોય ત્યારે ચૈત્ર અને કાર્તક મહિનામાં લોકોને આધિવ્યાદી ઉપાધિ વધારે રહે છે તો આ ચૈત્ર મહિનામાં મેં કીધેલા પ્રમાણે કાર્ય કરવાથી ચોક્કસથી લાભ થાય છે અને એક કહેવાય છે કે ભાઈ હનુમાન અષ્ટકમનો પાઠ આવે છે જે હનુમા બાહુકનો પાઠ કે છે જે લોકોને પણ આવું બહુ થતું હોય ડરાવના સપના આવતા હોય ખરાબ વસ્તુઓથી બીક લાગતી હોય તે લોકો हनुमान बाहुકનો પાઠ વાંચ્યા ચૈત્ર મહિનામાં તો ભગવાન हनुमानજી દરેક તંત્ર મંત્રની બાધાથી મુક્ત રાખ્યા છે કોઈ ખરાબ સપના આવવા નથી દેતાને જીવનમાં કોઈ પણ પ્રકારની આધીવાધી ઉપાધિ નથી આવવા દેતા તો આટલું કરજો ચોક્કસથી લાભ થશે જીબે કિશન મહારાજ હવે 12 રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો કેવો રહેશે તે વિશે જાણકારી મેળવીશું શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન થી વાત કરીશું મેષ રાશિવાળા જાતકોની તો કાલે सर्वप्रथम મેષ રાશિવાળા જાતકોને મગજ ઉપર કાબુ રાખવાનો છે ખાસ કરીને તમારા જે તે કામ હોય જે તે વિચારો હોય એને મગજ ઉપર કેન્દ્ર રાખજો મગજ ઉપર કાબુ રાખજો કહેવાય છે નેગેટિવ પોઈન્ટ ઓફ વ્યૂ કાલે તમારા વધારે રહેશે તો મેષ રાશિવાળા નેગેટિવ પોઈન્ટ ઓફ વ્યૂ વધારે ના રહે એનું ખાસ ધ્યાન રાખો સાધન ચલાવતા ધ્યાન રાખજો બહાર જાઓ તો સાધન ચલાવતા ધ્યાન રાખજો કુંડળીમાં અત્યારે કહેવાય છે કે મેષ રાશિમાં શનિ ભારે થયો છે અને જ્યારે મેષ રાશિમાં શનિ શનિયલે સાધન ચલાવતા ધ્યાન રાખવાનું પગનો દુખાવો રહ્યા કરે નાનો મોટો પગનો દુખાવો રહ્યા કરે ગુસ્સો ના કરવો ખોટો ગુસ્સો ના કરવો શુભ કલર વાદળી શુભાંક બે રહેશે વાત કરશું વૃષભ રાશિની વૃષભ રાશિ વાળા જાતકોની વાત કરીએ તો મિત્ર તરફથી મદદ મળતી રહેશે મિત્રો થકી લાભ છે મિત્રો તરફથી મદદ મળશે પ્રિયજનોની સંભાળ લેશું તમારા નજીકના વ્યક્તિઓ પ્રિયજનોની સંભાળ લઈશું અણધારી વસ્તુઓથી લાભ થશે જે તે વસ્તુ વિચારી નથી જે તે વસ્તુ ધારી નથી એવી અણધારી વસ્તુઓ કાલે વૃષભ રાશિવાળાને લાભ આપી જાય લાંબી ખોટી ચર્ચામાં નહીં ઉતરે કોઈ પણ પ્રકારની લાંબી ચર્ચામાં નહીં ઉતરે શુભ કલર પીળો શુભાંક સાત રહેશે મિથુન રાશિ સપના સાકાર થાય હાસ્યથી ભરેલો દિવસ જાય ભાવિ યોજનાઓ બને નાની મોટી પ્રમાણની કોઈ ભાવિ યોજના બને શુભ કાર્યની શરૂઆત કાલે મિથુન રાશિવાળાને જોવાય છે કોઈ પણ પ્રકારના સારા કાર્ય સારા સત્કર્મો સારા કર્મોની શરૂઆત કાલથી થશે મિથુન રાશિવાળા માટે દિવસ સારો છે કેસરી શુભ કલર કલરને શુભાંક નવ રહેશે જી બેન કિશન મહારાજ હવે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે એ જણાવશો પાકો કર્ક રાશિની વાત કરીએ તો ભાઈ સ્વાસ્થ્યમાં ખાસ સંભાળ લેશું ખાસ કર્ક રાશિવાળા થોડીક સંભાળ કાલે તમારા તબિયત ઉપર રાખવાની છે વાત કરશું ધન સંબંધી બાબતોમાં મતભેદ ના થાય પૈસાને લગતી કોઈ પણ પ્રકારની ધન સંબંધી બાબતમાં મતભેદ ના થાય તેનું ધ્યાન રાખશું બાળકોની સમસ્યા રહ્યા કરે બાળકોની કોઈ પણ પ્રકારની સમસ્યા રહે

અધૂરા કાર્ય જે તે કામ અધુરા રહી ગયા છે ઘણા સમયથી પૂર્ણ નથી થતા અથવા તો કાર્ય છેક સુધી પહોંચે છે ને અટકી જાય છે તો કાલે સિરાસીવાળા માટે દિવસ સારો છે તો કાલે સિરાસીવાળા માટે દિવસ સારો છે શુભ કરે છે નાના મોટા કામમાં પ્રસંગોમાં સફળતા મળશે અને એમે કીધું દિવસ સારો તો લગ્નના પણ કહેવાય છે વાજા વાગશે નાના મોટા લગ્નની વાતો આગળ વધશે લગ્નના યોગ પ્રબળ જણાય છે શુભ કલર ભૂરો અને શુભાંક 4 છે કન્યા રાશિ માતા-પિતાના આશીર્વાદથી લાભ થશે માતા-પિતાના આશીર્વાદથી લાભ થાય સખત મહેનત રંગ લાવે જે તે મહેનત કરી છે તે રંગ લાવશે કાર્યમાં વિલંબ આવે કોઈ પણ પ્રકારના કાર્યમાં વિલંબ આવે પરિવારથી લાભ થાય નાનો મોટો પરિવારથી લાભ થાય શુભ કલર કાળો શુભાંક ત્રણ રહેશે જી બેન બિલકુલ દર્શક મિત્રો પણ આપના માર્ગદર્શનની રાહ જોઈ રહ્યા છો તેમને સાંભળી લઈએ જી આપ ક્યાંથી બોલી રહ્યા છો આપનો જન્મ તારીખ જન્મ સમય ને જન્મ સ્થળ જણાવશો અને આપનો સવાલ હેલો જી

અમુક વખત થતું હોય છે કે આપણા નિર્ણયો ખોટા પડે છે કે નિર્ણયો ખોટા લેવાય છે જ્યારે કુંડળીમાં રાહુ ની સમસ્યા હોય રાહુ કેવાય છે કે ભાઈ બગડેલો હોય ત્યારે કેવાય છે કે આ બધી વસ્તુ થાય છે મંગળ રાહુ નો સાહેબ તમારે અંગારક યોગ ધન સ્થાનનો છે ને જે દસમ સ્થાનમાં ગુરુ કેતુ અને સૂર્ય ને બુધ મિથુન રાશિના છે એના કાઢે સમસ્યા વધારે છે હવે આ બધું ગુરુ કેતુના કારણે વધારે થાય ગુરુ કેતુનો ચંડાલ યોગ છે નિર્ણયો લેવામાં સમજણ આપણે શું કરું શું ના કરું ખબર ના પડે આ ચંડાલ યોગ જ સાહેબ એવો છે ચંડાલ યોગનું કહેવાય છે કે ભાઈ નિકાલ કરવા માટે વિષ્ણુ સહસ્ત્ર નામાવાળી ખૂબ શ્રેષ્ઠ રહેશે ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના સારામાં સારી રહેશે ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના કેમ નહીં કરીશું ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસનામાં નિયમિત પ્રમાણે પીપળે જળ ચડાવીશું હળદર અને આખા ચોખા હળદર અને આખા ચોખા કરીને તાંબાના લોટામાં નિયમિત પ્રમાણે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર બોલીને જળ ચડાયશું શક્ય હોય તો વિષ્ણુ નિયમિત નામાવાલી છે અને દર ગુરુવારે પાંચ પાંચ આખી આખી જે ગાંઠ મોટી ગાંઠડા એ તમારે પીપળે મૂકી દેવાના છે આટલું કરવાથી તમારા ગુરુ કેતુનો જે કહેવાય છે કે ભાઈ યોગ જ છે એ યોગમાં તમને ચોક્કસથી લાભ થશે ધીરે ધીરે કહેવાય છે કે ભાઈ મંદ થતો જશે અને નિર્ણયો સાચા પડશે ને સફળતા પણ મળતી થઈ જશે બીજા એક દર્શક મિત્રો જોડાઈ ગયા છે આઠ ઇઠયાસી ઓગસ્ટી જન્મ સ્થળ અમદાવાદ

ગુરુ એકલો છે જ્યારે કુંડળીમાં ગુરુ સાતમા સ્થાનમાં એકલો એટલે એક તો લગ્નમાં બાધા આપે નાની મોટી લગ્નમાં પ્રોબ્લેમ કરાવે બીજું કે ભાઈ સૂર્ય કર્ક રાશિનો છે સૂર્ય કર્ક રાશિનો છે થોડું ધ્યાન રખાવજો સ્વાસ્થ્યની બાબતમાં નિયમિત પ્રમાણે સૂર્યનારાયણ જળ ચડાવે અને શાલિંગરામ ભગવાનની પૂજા કરશે તો લાભ થશે શાલીંગરામ ભગવાનની પૂજા કરાવડાવો એમના હાથ થી શાલીંગરામ ભગવાન દરરોજ તુલસીના દળ અર્પિત કરે અને દર પૂનમના દિવસે શાલીંગરામ ભગવાનની સામે બેસીને સત્યનારાયણ કથાનું વાંચન કરે

શુક્ર મંગળ સાતમા સ્થાનમાં છે પણ આજે શનિરાવુ નો પિતૃ દોષ છે મેં કીધું શનિ કેતુ રાહુ હવે આ શનિરાહુ નો પિતૃ દોષ હોય તો મેં કીધું એ પ્રમાણે ચૈત્ર મહિનો ચાલે છે બેન દરરોજ ગાય ને ચારો ખવડાવો સાથે સાથે શક્ય હોય

જન્મ સ્થળ શું છે એટલે વાંધો તો નહી પાસ થઈ જશે લાંબો કેવાય છે કે ભાઈ વાંધો નથી ઓછા માર્ગ તો ઓછા માર્ક પણ ગાડી ચાલશે અને ગાડી આગળ વધશે વાંધો નથી પણ એને તુલસી બે પાન ખડાઓ અને એક બુધ નું આવે ને કેવાય જોડાઈ ગયા છે જે ક્યાંથી બોલી રહ્યા છો જન્મ તારીખ સમય અને સ્થળ જણાવશો તથા આપનો પ્રશ્ન હેલો જી મારો જન્મ છે 13 6 89 લગ્ન છે હસ્ત નક્ષત્ર નોમ ની વ્યતિપાત નો યોગ છે તમારો જન્મ વ્યતિપાત માં થયો તો માં કેવાય છે કે ભાઈ મંગળ તમારે કર્ક રાશિ નો છે નીચનો મંગળ છે બેન એના કારણે સમસ્યા વધે છે બીજું કેતુ તમારો પાંચમા સ્થાનમાં સિંહ રાશિ છે એટલે કે તમને જોઈએ એવી સફળતા લગ્નમાં ના મળે ગાયત્રી મંત્ર પૂજા ઉપાસના કરો કેતુ નું નિવારણ કરો અને મંગળની પૂજા ઉપાસના મંગળ સ્તોત્રમનો પાઠ દરરોજ જે વાંચવાનો છે બેન અને શક્ય હોય તો દર મંગળવારના દિવસે મંગળ પાર્વતી માતાનો પાઠ વાંચીને માં પાર્વતીને કમળનું ફૂલ અર્પિત કરવાનું છે આટલું કરશો તો ચોક્કસથી લાભ થશે જી અનેક દર્શક મિત્રો જોડાય ગયા છે જી ક્યાંથી બોલી રહ્યા છો આપ જન્મસ્થળ સમય તારીખ અને પ્રશ્ન હેલો જી જી હેલો આપનો અવાજ આવી રહ્યો છે આપનો પ્રશ્ન જન્મ તારીખ સમય અને સ્થળ જણાવશો હેલો થોડું પછી બોલું છું જી હા જી આ તો મારા છોકરાનું લગ્ન પડી છે તો સાચું અને કન લગન કેવું છે સમય બોલો અને સ્થળ બોલો

તાંબાની વીટી પહેરાવજો બીજા આંગળીમાં તાંબાની વીટી પહેરાવજો જેથી એને લાભ થતો રહે જીબે બીજ એક દર્શક મિત્ર પણ જોડાય ગયા છે જી ક્યાંથી બોલી રહ્યા છો આપ જન્મ તારીખ સમય અને સ્થળ જણાવશો અને ત્યારબાદ આપનો પ્રશ્ન જી હેલો સંપર્કapai ગયો લાગે છે કિશન મહારાજ

કાલે ધનરાશિ વાળાને કઈ પણ થાય ઓફિસ થી વહેલા જવાય નાનું મોટું બાનું કે ગમે તે જે તે થાય કોઈ પણ એવું થાય કે ઓફિસ થી વહેલા જવું છે મગજ એવું થાય કે ક્યારે નીકળું ક્યારે નીકળું ક્યારે ઓછી બાળકો ની મદદ મળતી રહેશે સ્વાસ્થ્ય થોડુંક સાચવજો અત્યારે બાર કહેવાય છે કે વાતાવરણ સારું નથી થોડું સ્વાસ્થ્ય ધનરાશિ વાળા સાચવે પાછા ધનરાશિ વાળાને ધન ના ખર્ચા જ બહુ છે થોડા પૈસા સમજી વિચારીને વાપરવાના છે

મહત્વની કોઈ વાત જાણવા મળશે શુભ કલર ગુલાબી શુભાંક સાત કુંભ રાશિ દિવસ આળસમાં પસાર થાય નાનો મોટો દિવસ આળસમાં પસાર થાય પેટ સોગાદ મળતી રહેશે રાહત મળે રાહત દરેક કામ થાય ધન ખર્ચા થાય શુભ કલર કેસરી શુભાંક નવ વાત કરશું મીન રાશિની પેટની દુખાવાની સમસ્યા રહ્યા કરે પેટને લગતી કોઈ પણ દુખાવાની સમસ્યા રહે બેચેની અનુભવાય આર્થિક ધન લાભ થાય પૈસાની દ્રષ્ટિએ દિવસ સારો છે વરસ સારું છે સાંજ પછી વિચારો પર કાબૂ મળવો સંધ્યાકાર પછી વિચારો કાબૂ મેળવો શુભ કલર ભૂરો શુભાંક આઠ રહેશ જીબેન બેન મહારાજ કાલે જેનો જન્મ છે તેમનું આગામી વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડ ની મદદ જણાવશો ચલો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન તન તંદુરસ્ત રહો મન થી મલકાતા રહો ધન થી રહો હાસ્યનું તોરણ હંમેશા તમારા ઘરે ઝૂલતું રહે ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન ભંડાર

સરકારથી કોઈ ફાયદા થાય સરકારી કામોથી ફાયદા થાય અથવા તો જે લોકોને સરકારી નોકરી જોઈએ છે એ લોકોને પણ લાભ છે તો આર્થિક રીતે વરસ એકંદરે સારું છે નાના મોટા કોઈ પૈસા યોજનાઓ લાભ તમને મળતી રહેશે નાની મોટી જગ્યાથી કાલે જેનો પણ જન્મ દિવસ છે એ લોકો માટે વરસ સારું છે

મનને ખાસ કાબુમાં રાખજો શારીરિક રીત મનને સ્નાયુઓને અને ચેતા તંત્રુઓને આ જે કાર્ડ છે સ્નાયુ અને ચેતા તંત્રુઓ છે એટલે કે મનને લગતી કોઈ પણ પ્રકારની ડિપ્રેશન મનને ચેતા તંતુઓની મનની મગજની કે કોઈ પણ પ્રકારની નાની મોટી બીમારી ના થાય ધ્યાન રાખીશું માનસિક રીતે હેપી રહીશું ધ મૂન છે ને અને સેડ કાર્ડ છે તમે જોશો તો ઉદાસ વરેલું વર્તન નથી કરવાનું કે ભાઈ ડિપ્રેશનમાં કે નાની મોટી વાતોમાં કહેવાય છે કે ખોટું નથી લગાવાનું થાય તો જવા દેવાનું

દર પ્રદોષના દિવસે એક રુદ્ર અભિષેક કરવાનું અવશ્ય ભૂલશો નહીં પ્રદોષ હોય ત્યારે રુદ્ર અભિષેક કરજો લાભ થશે જી કિશન મહારાજ આપ અહીં ઉપસ્થિત રહ્યા અને જે દર્શકોને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ સૌને જય શ્રી કૃષ્ણ જય માતા તો આપ કિશન મહારાજનો સંપર્ક કરવા માંગો છો રૂબરૂ મુલાકાત કરવા માંગો છો તો તેમનું સરનામું નોંધી લેશો તો હાલ અમારી રજૂઆતમાં બસ આટલું મને આપશો રજા નમસ્કાર